બીજી બાજુ વડોદરામાં કોરોના પોઝિટિવ કેસ અનુસાર વિસ્તાર ક્લસ્ટર ક્વોરન્ટાઇન જે કરાયા છે તેમાં ન્યૂ સમારોડ છાણી અને ફતેપુરા વિસ્તારને માઇક્રો રેડ ઝોન જાહેર કરવા પડ્યા છે. અગાઉ નાગરવાડા તાંદલજા આજબા રોડ બહાર કોલોની અને હનુમાન ફળિયાને પાલિકાએ રેડ ઝોનમાં મૂક્યા હતા. મ્યુનિસિપલ કમિશનરે જાહેરનામું બહાર પાડી રેડ ઝોનના આ વિસ્તારોનું લિસ્ટ બહાર પાડ્યું છે જેમાં ન્યૂ સમારોડ છાણી ફતેપુરા વિસ્તારને માઇક્રો રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા સચિન પાટીલ. સચિન, શું છે વધુ અપડેટ? ચિરાગ, જે પ્રકારે કેસીસ કંટ્રોલ કરવા માટેના તંત્ર દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે એમાં ગઈકાલે જયારે જોવામાં આવ્યો તો એક પણ કેસ સામે નહોતો આવ્યો. જયારે એક ભરૂચની દીકરી છે 2 વર્ષની, જે દીકરી છે એ દીકરીને ક્યોર કરીને એને પાછી મોકલવામાં આવી હતી ત્યારે આ જે રિપોર્ટ્સના જે ડિટેલ્સ આવે છે ડિટેલ્સમાં 198 કેસના અત્યાર સુધીની માહિતી બહાર આવી રહી છે અને જે સેમ્પલ્સ છે સેમ્પલ્સમાં 155 સેમ્પલ બાકી છે. મહત્વની વાત એ છે ચિરાગ કે વડોદરા જે છે એ વડોદરાનું એસએસજી હોસ્પિટલમાં રોજના 150 સેમ્પલ્સ લેવામાં આવે છે એટલે એની કેપેસિટી છે, પરંતુ આસપાસના જે જિલ્લાઓ છે ત્યાંથી પણ કેસીસ સર સયાજીરાવ જનરલ હોસ્પિટલમાં જ આવે છે જેથી જે લોડ છે એ લોડ વધી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા એવી પણ વિચારણા થઈ રહી છે કે જે બીજા પ્રાઇવેટ લેબ્સ છે કે બીજા હોસ્પિટલ છે એમાં પણ ટેસ્ટિંગની ફેસિલિટી ઊભી કરી શકાય, ત્યારે એને માટે સરકાર સાથે વાતચીત પણ ચાલી રહી છે અને વહેલામાં વહેલી તકે આ જે મંજૂરી છે મંજૂરી મેળવીને લગભગ 600 થી 700 જેટલા રિપોર્ટ રોજે થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવાના પ્રયાસ તંત્ર દ્વારા ચાલુ છે. પ્રભારી સચિવ વિનોદ રાવ જે છે એમને આ બાબતે પણ કોન્સન્ટ્રેટ કર્યું છે અને સાથે જ સાથે જે એરિયા છે જ્યાં ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે ત્યારે એ એરિયાની વાત કરવામાં આવે તો ત્યાં પણ જે છે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. કર્ફ્યુ કોઈ જગ્યાએ નથી ચિરાગ અહીંયા, પરંતુ જે ક્લસ્ટર ક્વોરન્ટાઇન એરિયાઝ કરેલા છે ત્યારે સંપૂર્ણપણે એને બંધ કરવામાં આવ્યા છે. પોલીસ પેટ્રોલિંગ ત્યાં ચાલુ છે અને સાથે સાથે જે કોર્પોરેશનની આરોગ્યની ને બધી જે ટીમો છે એ પણ ત્યાં સતત મોનિટરિંગ કરી રહી છે. ત્યારે કોઈ પણ પ્રકારે કેસીસ વધે નહીં એ પ્રકારના જે સંપૂર્ણ તકેદારી છે તકેદારી લેવાના પ્રયાસ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. બીજી ચેલેન્જ જે છે તંત્ર સામે ચિરાગ એ છે કે જે રોજના કમાઈને રોજના ખાનારા લોકો છે ત્યારે એવા લોકોને ભોજન મળી રહે અને જે પ્રકારે સીએમ અને પીએમ દ્વારા કહેવામાં આવ્યું છે કે કોઈ પણ ભૂખ્યું ના રહે ત્યારે એ માટેની પણ એક અલગથી સ્ટ્રેટેજી અહીંયા તૈયાર કરવામાં આવી છે અને જે કેસીસ છે કેસીસ ઘટે અને એ માટે જે પ્રક્રિયા છે પ્રક્રિયા. ધન્યવાદ સચિન તમામ જાણકારી બદલ. તો કેટલાક નવા વિસ્તારોને માઇક્રો રેડ ઝોન જાહેર કર્યા છે અને હવે ત્યાં વધુ સ્પ્રેડ ના થાય કોરોના વાયરસ તે જોવાની કામગીરી પણ આ વિસ્તારોમાં શરૂ કરવામાં આવી છે.